દક્ષિણ ગુજરાત અને સુરત જિલ્લામાં વાતાવરણના પલટાને કારણે કેરીના પાકને નુકસાન થતા ઓલપાડ ચોર્યાસી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયેશ પટેલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી હતી। ખેડૂત સમાજના અગ્રણી જયેશ નટવરભાઈ પટેલ દેલાડી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ચાલુ વર્ષે ગ્લોબલ વોર્મિંગને કારણે માત્ર 30% જેટલો જ કેરીનો પાક ઉતર્યો છે, જેને કારણે ખેડૂતોને નુકસાન થયું છે। માટે સરકાર બાગાયત વિભાગ પાસે સર્વે કરાવી કેરીનો પાક લેતા ખેડૂતોને તેમની નુકસાન બદલ વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી હતી। મારું નામ અશોકભાઈ છે, હું કાઠિયાવાડથી આવું છું અને 20-30 વર્ષથી આ કેરીનો ધંધો કરું છું, પણ આ વર્ષે જે કંઈ જે થયું છે એવું કોઈ વર્ષે થયું નથી। આ વર્ષે 10% અંદર કેરી છે આ વાડીમાં। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકમાં કેરી આંબાનો પાક મુખ્ય છે। આ વર્ષે ખાસ કરીને જે રીતે જળવાયુ પરિવર્તનની અસર આંબાના પાકો પર દેખાઈ રહી છે, ઝાડો પર દેખાઈ રહી છે અને સીધી અસર એની કેરીના ઉત્પાદન પર થવા જઈ રહી છે। આ વર્ષે સુરત જિલ્લામાં લગભગ 9000 હેક્ટરમાં જ્યારે આંબાનું વાવેતર હોય અને આવી કપરી સ્થિતિમાં માન 30% પાક આવી સ્થિતિ છે, કરોડો રૂપિયાનું ખરીદો નુકસાન થયું છે, આના અનુસંધાનમાં તાત્કાલિક બાગાયતી વિભાગ સર્વે કરે અને એના અનુસંધાનમાં માનનીય કલેક્ટરશ્રીના આજે મેં આવેદનપત્ર આપ્યું છે અને ખેડૂતોની વેદના જણાવી છે કે આ વર્ષે ખૂબ જ ભવ્ય લાંબા ખર્ચા કર્યા પછી જે રીતે આંબાનું વાવેતરમાં કેરીનો પાક જે ઓછો ઉતરી રહ્યો છે અને આવવાનો છે એના અનુસંધાનમાં તાત્કાલિક સર્વે કરવામાં આવે અને આ ખેડૂતોને સારામાં સારું પેકેજ જાહેર કરવામાં આવે એના માટે મેં આવેદનપત્ર આપ્યું છે।